નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર હિરેન નાગરેજા સાથે જૂનાગઢ માધવ ક્રેડિટ સોસાયટીએ કરી ગાંધી જયંતિની નવતર પ્રકારની ઉજવણી જૂનાગઢ ખાતે આવેલ માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ જૂનાગઢ દ્વારા ગાંધી જયંતિના દિન સ્વચ્છતા હિ સેવા અભિયાન કાર્યક્રમનું એક નવતર જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની વિશિષ્ટતા એ હતી કે સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં આયોજકો થોડાક સમય સફાઈ કરે છે છતાં તેઓના ફોટા દેખાય છે પણ આવું કરવાને બદલે ખરા અર્થમાં જે સફાઈના શ્રમયોગી છે તેવા વિસ્તારના પાંચ સફાઈ કામદાર ભાઈ બહેનોને આમંત્રિત કર્યા પ્રથમ સંસ્થાના મહિલા ડિરેક્ટરોએ ચાંદલા કરી પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યું પછી આ કા આ કામદાર ભાઈ બહેનોને દીપ પ્રાગટ્ય કરી સમારંભની તેવું શરૂઆત કરાવી તેઓએ હસ્તે જ ભારત માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના ચેરમેન શ્રી પીબી ઓનરકર સાહેબના સફાઈ કામદારોના સાવરણાનું પૂજન કર્યું પછી તેઓએ કામદારોને મીઠાઈ પેકેટ અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા આ દરમિયાન આ સફાઈ કામદારોના ચહેરા પ્રસંચિતથી પુલકિત થઈ રહ્યા હતા આવી પ્રક્રિયાઓથી તેઓ થઈ ગયા હતા બે માસ પછી નિવૃત્ત થનાર એક બહેને તેનો સંતોષ અને આનંદ વ્યક્ત કરતા કહ્યું કે અમારી આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ અમને કોઈએ જાણ્યા હોય તેવું તો આજે પહેલીવાર બન્યું આ પ્રસંગે માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના અને જય ગ્રાહક સહકારી ભંડારના કમિટી મેમ્બર તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહેલ ચેરમેન પીબી ઓનરકર સાહેબની અખબારીની યાદીમાં જણાવેલ હતું પંદર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર ગાંધી સપ્તાહ તરીકે ઉજવાય અને ગાંધીજી કહેતા સેવા સફાઈ એ સેવા છે એટલે આખા દેશમાં આજે સફાઈ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે પણ દરેકે દરેક શહેરમાં દરેક દરેક સંસ્થાઓ સફાઈ દિન ઉજવતી હશે પોતે ઝાડુ વાર્તા હશે એના ફોટા આવશે સરસ વાત છે પણ અમારી માધવ ક્રેડિટ સોસાયટીની વિશેષતા એ છે કે એ બધા કરતા એ આપણા ફોટાઓ નહીં આપણે સફાઈ કરીએ એવું દેખાડવું નથી પણ જે ખરેખર સફાઈ કરી રહ્યા છે અમારું આંગણું રોજ સાફ કરે છે એવા પાંચ કામદાર કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ બોલાવ્યા ભારત માતાનું એની આશે પૂજન કરાવ્યું અમે એનું પૂજન કર્યું એને મોમેન્ટો આપ્યો એમણે સુંદર રીતે એનું સ્વાગત કર્યું સન્માન કર્યું આવું મને લાગે છે કે હું અભિમાનથી કહું છું કે કોઈ સંસ્થાએ ન કર્યું હોય એવું એક અવદાણરૂપ કાર્ય કર્યો અમે આજે બેઠો છે એનો અમને આનંદ છે અમારા વરસાદ અને અમારા મંકોડી સાહેબને હંમેશા નવા નવા આઈડિયા આવે છે સફાઈ આપણે કરવાને બદલે કર્મચારીઓને અહીંયા બોલાવ્યા અને એનું સન્માન કર્યું અને અમને પણ એનો ખૂબ આનંદ થયો છે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો લોકસમના ન્યૂઝ જૂનાગઢ